नमस्कार। धोरण 11 प्रकरण 6 आज आपणे प्रकरणमां उदाहरण अने साधेना यांत्रिक ऊर्जा संरक्षण पर आधारित केटला दाखला गणीशुं। यांत्रिक ऊर्जा संरक्षणनो नियम तमने याद हशे, ए गति ऊर्जा अने स्थिति ऊर्जानो सरवाळो, जेने कुल ऊर्जा अथवा यांत्रिक ऊर्जा कहे छे, ते यांत्रिक रीते अलग करेला तंत्रमां अचल रहे छे। એટલે કે કે પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ ઈ બરાબર અચળ। અને આ હકીકતના ઉપયોગથી આજે દાખલા ગણીએ। ઉદાહરણ 6.7 રકમ કંઈક આવી છે। એમ દળનો એક દડો એલ લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવેલો છે। તેને ન્યૂનતમ બિંદુ એ પાસે સમક્ષિતિજ દિશામાં V0 વેગથી ગતિ આપવામાં આવે છે, કે જેથી એ ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા C બિંદુ પાસે દોરી ઢીલી પડે। અને ઉર્ધ્વ સમતલમાં આપણે આકૃતિ બતાવી છે, એ આકૃતિ 6.6માં આ હકીકત દર્શાવી છે। તો આપણે આટલી વેલ્યુ શોધવાની છે કે ન્યૂનતમ સ્થાને વેગ V0 બી અને સી બિંદુ પાસે ઝડપ તથા બી અને સી બિંદુ પાસે ગતિ ઊર્જાનો ગુણોત્તર એટલે કે KB/KC નું સમીકરણ મેળવો। સી બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તે ચર્ચો। અહીંયા આકૃતિ જોઈ શકો છો, એ બિંદુ ન્યૂનતમ સ્થાન છે અને અર્ધવર્તુળાકાર માર્ગે દડો સી બિંદુ પાસે પહોંચે છે, એટલે કે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે। આમ એ થી બી અને ત્યારબાદ મહત્તમ ઊંચાઈ સી એ પહોંચે છે। આકૃતિમાં જોઈ શકશો કે એ બિંદુ પાસે દડા પર બળો લાગે છે, દર્શાવ્યા છે કે એલ લંબાઈની દોરી વડે લટકાવેલા દડા પર બે બળો લાગે છે। એક વજન બળ એટલે કે ગુરુત્વાકર્ષી બળ MG અધો દિશામાં અને T તણાવ બળ જે દોરીમાં લાગે છે। એ બિંદુ પાસે એનો વેગ, દડાનો વેગ V0 છે। બી બિંદુ પાસે આવે ત્યારે એનો વેગ VB થાય છે અને સી બિંદુ પાસે તેનો વેગ VC થાય છે। આમ V0, VB અને VC ત્રણ દડાની A, B અને C બિંદુ પાસેની ઝડપો છે। હવે આ હકીકતનો અહીંયા આપણે ઉપયોગ કરી અને યાંત્રિક ઊર્જા સંરક્ષણ પરથી કોઈ પણ બિંદુ પાસે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો અચળ જ રહે છે, એટલે કે યાંત્રિક ઊર્જા E સમાન જ મળે એ હકીકતથી ત્રણ ઝડપોના મૂલ્યો આપણે શોધીશું। તો સૌથી પહેલાં અહીંયા જે વર્ણન તમને સમજાવ્યું એ મુજબ દડા પર બે બળો લાગે છે, ગુરુત્વાકર્ષી બળ MG અને દોરીમાં તણાવ બળ T। દડાનું સ્થાનાંતર હંમેશા દોરીને લંબરૂપે હોય છે, એટલે કે તણાવ બળ કાર્ય કરતું નથી। આકૃતિમાં જોયું હશે કે તણાવ બળ અને સ્થાનાંતર જે દડાનું સ્પર્શક રૂપે દર્શાવ્યું છે એ બંને પરસ્પર લંબ જ હોય છે અને લંબરૂપે હોવાથી બળ ગુણ્યા સ્થાનાંતર, તેથી તણાવ બળ વડે થતું કાર્ય 0 મળે। હવે માત્ર એક જ બળ અસરકારક રહેશે, તે છે ગુરુત્વાકર્ષી બળ। આમ દડાની સ્થિતિ ઊર્જા ફક્ત ગુરુત્વાકર્ષી બળ સાથે સંકળાયેલી હોય છે। તો યાંત્રિક ઊર્જા સંરક્ષણ મુજબ આપણે એ બિંદુ પાસે યાંત્રિક ઊર્જા શોધીએ। તો આકૃતિમાં ધ્યાનથી જોયું હોય તો એ બિંદુ ન્યૂનતમ સ્થાન છે, ત્યાં એની હાઈટ H 0 થાય છે। હાઈટ 0 દેરફોર સ્થિતિ ઊર્જા V/MgH=0। હવે માત્ર ગતિ ઊર્જા વધે છે, તેથી યાંત્રિક ઊર્જા E/K+V=K+V એટલે 0। Kની વેલ્યુ, ગતિ ઊર્જાની વેલ્યુ 1/2 mv0² એ બિંદુ પાસે મેં અગાઉ કહ્યું એ મુજબ એની ઝડપ આપણે V0 લઈએ છીએ,
હવે વર્તુળમાં ગતિ થતી હોય ત્યારે કેન્દ્રગામી બળ લાગે છે, તો અહીંયા કેન્દ્રગામી બળ પરિણામી બળ પૂરું પાડે છે, તો એ બિંદુ પાસે બે બળો લાગે છે, તણાવ બળ અને બીજું ગુરુત્વાકર્ષી બળ. દોરી તણાવમાં રહે છે તેથી તણાવ બળનું મૂલ્ય વધારે છે, તેથી પરિણામી બળ થશે ટી એ માઇનસ એમજી, જ્યાં ટી એ એ બિંદુ પાસેનું તણાવ બળ છે અને આ પરિણામી બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. ચોથા ચેપ્ટરમાં તમે ભણ્યા છો કેન્દ્રગામી બળનું સૂત્ર એમ વી સ્ક્વેર અપોન આર. અહીંયા આર તરીકે દોરીની લંબાઈ એલ લઈશું, એટલે કેન્દ્રગામી બળનું સૂત્ર થશે એમ વી ઝીરો સ્ક્વેર અપોન એલ. આમ ટી એ માઇનસ એમ જી ઇઝ ઇક્વલ ટુ એમ વી ઝીરો સ્ક્વેર અપોન એલ. તમે એ બિંદુ પાસે કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા શોધેલી છે. હવે સી બિંદુ પાસે જઈએ તો એ નિયમ મુજબ યાંત્રિક ઉર્જા તો અચળ જ રહેવી જોઈએ. તો સી બિંદુ પાસેની પરિસ્થિતિ વિચારો કે સી બિંદુ મહત્તમ ઊંચાઈએ આવે છે, મહત્તમ ઊંચાઈએ દોરી ઢીલી પડી જાય છે, દોરી ઢીલી પડે તો એમાં તણાવ શૂન્ય થઈ જાય, તો પરિણામી બળમાં માત્ર ગુરુત્વાકર્ષી બળ જ લાગે, ટી સી શૂન્ય થશે. તો વર્તુળ ગતિ માટે કેન્દ્રગામી બળ માત્ર ગુરુત્વાકર્ષી બળ લગાડશે, એટલે કે અગાઉ જેમ એ બિંદુ પાસે પરિણામી બળ બરાબર કેન્દ્રગામી બળ લખ્યું હતું એ મુજબ જ અહીંયા પરિણામી બળ તરીકે માત્ર ગુરુત્વાકર્ષી બળ એમ જી ઇઝ ઇક્વલ ટુ એમ વી સી સ્ક્વેર અપોન એલ થાય. અહીં વી સી સી બિંદુ પાસે દડાનો વેગ છે, એની ઝડપ છે. આ સમીકરણ ખૂબ અગત્યનું છે. અહીંયા તમે વી સીનું મૂલ્ય પણ શોધી શકશો, જે આપણે પછીથી મેળવશું. તો અહીંયા ઇક્વેશન મળ્યું એમ જી ઇઝ ઇક્વલ ટુ એમ વી સી સ્ક્વેર અપોન એલ, સમીકરણ નંબર બે. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણ કહે છે કે કોઈપણ બિંદુ પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ જ રહે. તો અહીંયા ઈ બરાબર કે પ્લસ વી, કે એટલે ગતિ ઉર્જા, વન હાફ એમ વી સી સ્ક્વેર, વી એટલે સ્થિતિ ઉર્જા. તો મહત્તમ ઊંચાઈએ દડો પહોંચે ત્યારે નિમ્નતમ સ્થાનથી એટલે કે સંદર્ભ સપાટીથી દડાની ઊંચાઈ થશે 2L, તો હાઈટ થઈ 2L. સ્થિતિ ઉર્જા થશે એમ જી એચ, એચના સ્થાને 2L મૂકો, તો આમ એમ જી ઇન્ટુ 2L. ઈ બરાબર વન હાફ એમ વી સી સ્ક્વેર પ્લસ 2MgL. હવે ઇક્વેશન બેમાંથી આપણે એમ વી સી સ્ક્વેર બરાબર એમ જી એલ મૂકી શકીએ. તો સમીકરણ 3માં એમ વી સી સ્ક્વેરના સ્થાને એમ જી એલ મૂકો, તો ઈ બરાબર સૂત્ર થાય વન હાફ એમ જી એલ પ્લસ 2MgL. એમ જી એલ સામાન્ય છે બંનેમાં, તો વન હાફ પ્લસ 2 એટલે કે 0.5 પ્લસ 2 એટલે 2.5. 2.5ને 5/2 પણ લખાય. આમ યાંત્રિક ઉર્જા થશે ઈ બરાબર 5/2MgL. પણ અગાઉ આપણે એ બિંદુ પાસે કુલ યાંત્રિક ઉર્જા મેળવેલી છે કે ઈ બરાબર વન હાફ એમ વી ઝીરો સ્ક્વેર, તો ઈ બરાબર વન હાફ એમ વી ઝીરો સ્ક્વેર જે સમીકરણ 1માં હતું તેના બરાબર જ 5/2MgL લખી શકાય. સમીકરણમાં બંને બાજુ વન હાફ કેન્સલ, એમ કેન્સલ, તો સમીકરણમાં વધશે વી ઝીરો સ્ક્વેર બરાબર 5GL. તો વી ઝીરોનું મૂલ્ય મળશે અંડરરૂટ 5GL. આમ આપણે એ બિંદુ પાસે એટલે કે નિમ્નતમ સ્થાન પાસે ઝડપ મેળવી દીધી છે. હવે અગાઉ જે ઇક્વેશન 2 મેળવેલું મેં અગાઉ પણ કહ્યું હતું તમને કે એના પરથી આપણે ઝડપ VC મેળવી શકીએ. સ્ક્રીન ઉપર દેખાય છે કે એમ જી ઇઝ ઇક્વલ ટુ એમ વી સી સ્ક્વેર અપોન એલ. એમ બોથ સાઈડ કેન્સલ, વી સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જી એલ. ધેર ફોર વી સી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ જી એલ થશે. આમ સમીકરણ 2 પરથી VC નું મૂલ્ય પણ મળી જશે સમીકરણ 5 તરીકે.
અંડરરૂટ જી એલ. હવે બી બિંદુ પાસે કે યાંત્રિક ઉર્જા સંરક્ષણ મુજબ ઈ બરાબર કે પ્લસ વી છે, તો બી બિંદુ પાસે ઝડપ વી બી છે અને નિમ્નતમ સ્થાનથી દડાની ઊંચાઈ એલ જેટલી થાય તો ગતિ ઉર્જા થશે 1/2 mv² અને સ્થિતિ ઊર્જા થશે એમ જી એલ. એને સમીકરણ નંબર 6 આપીએ. અગાઉ સમીકરણ 5માં આપણે કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જાનું મૂલ્ય મેળવેલું જ છે કે ઈ બરાબર 1/2 mv² બરાબર 1/2 mv² વેલ્યુ અંદર એડ કરી દઈએ 5gl. v² ઇઝ ઇક્વલ ટુ 5gl મૂક્યું છે જે સમીકરણ 5માંથી આપણે મૂલ્ય મૂકીએ છીએ. અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકશો કે v0ની વેલ્યુ છે અંડરરૂટ 5gl, એટલે v02 બરાબર 5gl થશે જે અહીંયા આપણે મૂકીએ છીએ. તો e બરાબર 5/2 mgl થાય. હવે eનું મૂલ્ય 5/2 mgl છે એને સમીકરણ 6માં મૂકી દો. તો સમીકરણ 6 સ્ક્રીન ઉપર દેખાય છે કે ઈ બરાબર 1/2 mv² પ્લસ એમ જી એલ, એમાં ઈના સ્થાને 5/2 mgl મૂકો. જોઈ શકશો સ્ક્રીન ઉપર કે આપણે વેલ્યુ મૂકી છે. હવે આમાંથી 1/2 mv² ને કરતા બનાવો, આપણે vb ની વેલ્યુ શોધવી છે એટલા માટે. તો mgl ડાબી બાજુ જશે એટલે કે ઋણ થશે. તો 5/2 mgl માઇનસ mgl, mgl બંનેમાં કોમન છે તો 5/2 - 1 થશે. કેલ્ક્યુલેટ કરી જુઓ 5/2 - 1, 5/2 એટલે 2.5માંથી 1 માઇનસ કરીએ તો 1.5 વધે, 1.5 એટલે 3/2. આમ 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ 3/2 mgl. બંને સાઈડ m કેન્સલ, 1/2 કેન્સલ, તો vb² ઇઝ ઇક્વલ ટુ 3gl મળશે. 3gl તો vb ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 3gl થશે. આમ આપણે એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ પાસેની દડાની ઝડપો મેળવી છે. હવે લાસ્ટ આન્સર શોધવાનો છે કે બી અને સી બિંદુ પાસે ગતિ ઉર્જાઓનો ગુણોત્તર શોધો. તો બી બિંદુ પાસેની ગતિ ઉર્જાને વી કે બી કહીએ અને સી બિંદુ પાસેની ગતિ ઉર્જા કે સી કહીએ. તો કે બી અપોન કે સી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² અપોન 1/2 mvc² 1/2 m કેન્સલ, vb² અપોન vc² ઇક્વલ ટુ, હવે vb ની વેલ્યુ સ્ક્રીન ઉપર દેખાય છે, અંડરરૂટ 3gl. તો vb² થશે 3gl, vc ની વેલ્યુ અગાઉ મેળવી છે અંડરરૂટ gl. તો vc² બરાબર થશે gl, gl કેન્સલ, તો આન્સર વધશે 3/1. આમ kb/kc ઇઝ ઇક્વલ ટુ 3/1, એટલે કે બી અને સી બિંદુ પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર 3/1 મળે છે. આ રીતે આપણે ઉદાહરણ 6.7 ભણ્યા. હવે સ્વાધ્યાયનો દાખલો છે જે યાંત્રિક ઉર્જા સંરક્ષણ પર જ આધારિત છે. એની રકમ સ્ક્રીન ઉપર જોઈ શકશો. અહીંયા 4 આકૃતિ આપી છે. આકૃતિમાં 1 પરિમાણમાં સ્થિતિ ઉર્જા વિધેયના કેટલાક ઉદાહરણ આપ્યા છે. કણની કુલ ઉર્જાનું મૂલ્ય વાય અક્ષ ઉપર છે. દરેક કિસ્સામાં એવો વિસ્તાર દર્શાવો જો હોય તો કે જેમાં આપેલ ઉર્જા માટે કણ અસ્તિત્વ ધરાવતો ન હોય. આ ઉપરાંત દરેક કિસ્સામાં કણની કુલ લઘુત્તમ ઉર્જા કેવી હોવી જોઈએ તે દર્શાવો. ભૌતિકશાસ્ત્રની દ્રષ્ટિએ આવા કેટલાક ઉદાહરણો વિચારો જેમની સ્થિતિ ઉર્જાના મૂલ્યો આ સાથે મળતા આવે. તો અહીંયા ગ્રાફ 4 આપ્યા છે, 1/1 આપણે એની ચર્ચા કરીશું. એ બી સી અને ડી જોઈ શકો છો. તો ચારેય ગ્રાફમાં વાય અક્ષ ઉપર
કુલ ઉર્જા દર્શાવેલી છે, સાથે સ્થિતિ ઉર્જા પણ દર્શાવી છે. અને એક્સ અક્ષ પર સ્થાન છે. હવે કણનું અસ્તિત્વ ક્યારે હોય તો જો કણની ગતિ ઉર્જા ધન મળતી હોય તો કણ અસ્તિત્વ ધરાવે, પણ કણની ગતિ ઉર્જા ઋણ મળે તો કણ અસ્તિત્વ ધરાવે નહીં. તો કુલ ઉર્જાનું સૂત્ર છે કે ઈ બરાબર કે પ્લસ વી, તો ગતિ ઉર્જા કે ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ વી થાય. જો વીનું મૂલ્ય એટલે કે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય વધી જાય, સામે ઈનું મૂલ્ય ઓછું હોય તો ઈ માઇનસ વી ઋણ થશે, એટલે કે ગતિ ઉર્જા ઋણ થશે. અને જો ગતિ ઉર્જા ઋણ બને તો વસ્તુ આપેલા વિસ્તારમાં અસ્તિત્વ ન ધરાવે. આમ જે ગ્રાફમાં ગતિ ઉર્જા ઋણ બનતી હોય તે વિસ્તારમાં કણ એટલે કે પદાર્થ વસ્તુ અસ્તિત્વ ધરાવશે નહીં. તો અહીંયા આપણે ગ્રાફ એ ધ્યાનથી જોઈ લઈએ. અહીંયા આકૃતિમાં જોઈ શકશો કે કુલ ઉર્જા ઈ એ એક્સ બરાબર એ થી એની વેલ્યુ જોશો તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય વધી જાય છે, અને કુલ ઉર્જાનું મૂલ્ય જે ચોકડી વડે દર્શાવ્યું છે એ ઓછું થાય છે. એટલે એક્સ બરાબર ઝીરો થી એક્સ બરાબર એ સુધી કુલ ઉર્જા શૂન્ય છે જ, પણ એક્સ બરાબર એ થી મોટા મૂલ્ય માટે સ્થિતિ ઉર્જા વધી જાય છે, અને સ્થિતિ ઉર્જા વધી જાય તો ગતિ ઉર્જા ઋણ બને, અને તેથી એ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવે નહીં. તો અહીંયા જુઓ કે એક્સ બરાબર ઝીરો અને એક્સ બરાબર એ વચ્ચેના વિસ્તારમાં સ્થિતિ ઉર્જા શૂન્ય છે, ગતિ ઉર્જા ધન મળશે, પણ એક્સ ગ્રેટર ધેન એ માટે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કુલ ઉર્જા ઈ કરતાં વધારે છે, અને તેથી ગતિ ઉર્જા ઋણ થશે. તેથી એક્સ ગ્રેટર ધેન એ વિસ્તારમાં કણ હાજર રહેશે નહીં. આમ તમને ગ્રાફ એમાં સમજાયું હશે કે એક્સનું મૂલ્ય એ કરતાં વધે ત્યારે સ્થિતિ ઉર્જા વધી જાય છે, અને ગતિ ઉર્જા ઋણ થતાં કણ અસ્તિત્વ ધરાવશે નહીં. હવે ગ્રાફ બી ધ્યાનથી જુઓ તો આકૃતિમાં જોઈ શકશો કે ચોકડી વડે દર્શાવેલી કુલ ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા વી ઝીરોના મૂલ્યો વધારે છે, અને વી ઝીરોના મૂલ્યો વધી જાય તો સ્થિતિ ઉર્જા મોટી બને તો ગતિ ઉર્જાનું મૂલ્ય ઋણ થશે, અને ગતિ ઉર્જા ઋણ બને તો કણ અસ્તિત્વ ધરાવે નહીં. તો આલેખ બી માટે સ્થિતિ ઉર્જા ગ્રેટર ધેન કુલ ઉર્જા છે, તેથી ગતિ ઉર્જા ઋણ થશે, તેથી કોઈ પણ વિસ્તારમાં વસ્તુ એટલે કે કણ હાજર હશે નહીં. ગ્રાફ સી જુઓ. ગ્રાફ સીમાં તમે જોઈ શકશો કે એક્સ બરાબર ઝીરોથી એક્સ બરાબર એ સુધીના વિસ્તારમાં ચોકડી વડે દર્શાવેલી કુલ ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા વી ઝીરો વધારે દર્શાવી છે. તો એક્સ બરાબર ઝીરોથી એક્સ બરાબર એ સુધી કણ હાજર રહેશે નહીં, અસ્તિત્વ ધરાવશે નહીં. એ જ પ્રમાણે એક્સનું મૂલ્ય બી કરતાં વધી જાય, એક્સ ગ્રેટર દેન બી થાય ત્યારે પણ સ્થિતિ ઉર્જા વધારે છે અને કુલ ઉર્જા ઓછી છે, તેથી ગતિ ઉર્જા ઋણ થાય અને કણ એક્સ ગ્રેટર દેન બી માટે પણ અસ્તિત્વ ધરાવે નહીં. આકૃતિમાં જોયું હોય તો એ અને બીની વચ્ચેના વિસ્તારમાં સ્થિતિ ઉર્જા ઋણ બને છે, તેથી કણ એ અને બી વચ્ચેના વિસ્તારમાં તેની ગતિ ઉર્જા ધન થતાં અસ્તિત્વ ધરાવી શકે. તો આમ એનું અસ્તિત્વ ક્યાં ન હોઈ શકે? તો એક્સ બરાબર ઝીરોથી એક્સ બરાબર એ અને એક્સની વેલ્યુ બી કરતાં મોટી થાય ત્યારે, એટલે કે એક્સ ગ્રેટર દેન બી માટે. તો આલેક્સીમાં એક્સ બરાબર ઝીરોથી એક્સ બરાબર એ તથા એક્સ ગ્રેટર દેન બી વિસ્તારમાં સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જા કરતાં વધારે છે, તેથી ગતિ ઉર્જા ઋણ બનશે. આ વિસ્તારમાં કણ અસ્તિત્વ ન ધરાવે. ક્યાં અસ્તિત્વ ધરાવે એ મેં અગાઉ જણાવ્યું છે.
હવે આલેખડી આલેખડીમાં ધ્યાનથી જુઓ કે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ક્યાં વધારે છે અને ધન છે. તો એક્સ બરાબર માઇનસ બી બાય ટુ થી એક્સ બરાબર માઇનસ એ બાય ટુ સુધી કુલ ઉર્જાનું મૂલ્ય ઓછું છે અને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય વધારે છે. એ જ રીતે એક્સ બરાબર પ્લસ એ બાય ટુ થી એક્સ બરાબર પ્લસ બી બાય ટુ સુધી પણ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કુલ ઉર્જા કરતાં વધી જાય છે. એટલે જે પીક પોઈન્ટ દેખાય છે ત્યાં સુધીના મૂલ્યો, ત્યાં સ્થિતિ ઉર્જા વધારે છે અને કુલ ઉર્જા ઓછી છે, તેથી ગતિ ઉર્જા ઋણ થશે અને કણ આ વિસ્તારમાં અસ્તિત્વ ધરાવશે નહીં. તો અસ્તિત્વ ક્યાં ધરાવી શકે? જ્યાં સ્થિતિ ઉર્જા ઋણ હોય, એટલે કે એક્સ બરાબર માઇનસ એ બાય ટુ થી એક્સ બરાબર પ્લસ એ બાય ટુ. તો તમને આ મૂલ્ય આલેખ પર સમજાઈ ગયા હશે. તો આન્સર લખીએ કે એક્સ બરાબર માઇનસ બી બાય ટુ થી એક્સ બરાબર માઇનસ એ બાય ટુ તથા એક્સ બરાબર પ્લસ એ બાય ટુ થી એક્સ બરાબર પ્લસ બી બાય ટુ વિસ્તારમાં સ્થિતિ ઉર્જા ગ્રેટર ધેન કુલ ઉર્જા થશે અને તેથી આ વિસ્તારોમાં વસ્તુનું અસ્તિત્વ હશે નહીં.